नमस्कार वंदे मातरम विद्यार्थी मित्रों, हूँ काजल दरबार श्री वशिष्ठ विद्यालय में धोरण सात में अंग्रेजी विषय भणावु छु। तो विद्यार्थी मित्रों, अपने गया वीडियो में सीम्पल फ्यूचर टेन्स बराबर है सादो भविष्य काल एना डब्ल्यूएच क्वेश्चन विषय माहिती मेळवी। तो हवे आगळना हाउ मेनी अने हाउ मच विषय पण आजे आपणे माहिती मेळवशुं। तो हाउ मेनी, हाउ मेनी नो उपयोग क्यारे थशे? तो के जो मारे वस्तु की संख्या जाननी छे तो हूँ हाउ मेनी नो उपयोग करूश। दाखला तरीके आई विल बाय टू पेन्स, बराबर हूँ बे पेन खरीदीश। तो मारे अहीं केटली पेन खरीदवानी छे? तो वस्तु की मारे संख्या जाननी छे तो बे जे संख्या छे आमांथी रिमूव थई जशे। आम वस्तु की संख्या जाणवा माटे हाउ मेनी नो उपयोग थाय छे। जो एनी वाक्य रचना ये आपी छे, हाउ मेनी प्लस ऑब्जेक्ट प्लस विकेशन प्लस सब्जेक्ट प्लस वी वन प्लस अदर वर्ड प्लस क्वेश्चन मार्क। हवे हाउ मेनी जे छे तेनी वाक्य रचना बीजा बधा जे डब्ल्यूएच क्वेश्चन्स छे तो तेना करता थोड़ी अलग छे। तो हाउ मेनी पछी आपणे लखवुं पड़शे ऑब्जेक्ट। એટલે આપણે હવે એક્ઝામ્પલ જોઈએ તો કે સી વિલ બાય ટુ ટી શર્ટ, તે બે ટી શર્ટ ખરીદશે, યા શી આપણું સબ્જેક્ટ થશે, વિલ આપણું છોકરીનું રૂપ થશે, બાય એ આપણું વી વન થશે, ટુ જે છે તે આપણી સંખ્યા છે તે નીકળી જશે, ટી શર્ટ્સ એ અહીંયા આપણું શું છે ઓબ્જેક્ટ છે। તો હાઉ મેની પ્લસ ઓબ્જેક્ટ, તો હાઉ મેની પ્લસ ઓબ્જેક્ટ કોણ છે અહીંયા? તો ટી શર્ટ્સ વિલ શી બાય, તે કેટલી ટી શર્ટ્સ ખરીદશે? ઓકે, નેક્સ્ટ સેન્ટન્સ, હી વિલ ઈટ ફોર બનાનાસ, તે ચાર કેળા ખાશે, બરાબર? કેટલા કેળા ખાશે? ચાર, તો અહીંયા આ જે છે ચાર સંખ્યા જે છે તે નીકળી જશે, બનાનાસ અહીં આપણું ઓબ્જેક્ટ થશે, એટલે હાઉ મેની બનાનાસ વિલ હી ઈટ, વાક્ય રચના પ્રમાણે જે પણ હાઉ મેની પ્લસ ઓબ્જેક્ટ તો બનાનાસ, ત્યાર પછી આવશે વિલ, તો વિલ સબ્જેક્ટ કોણ છે? તો હી, તો હી લખીશું, વી વન કોણ છે? તો ઈ, તો આપણે લખીશું ઈ, અને ક્વેશ્ચન માર્ક, તે કેટલા બનાના ખાશે, તે કેટલા કેળા ખાશે? ચાલો નેક્સ્ટ, તો હાઉ મચ એટલે કેટલા અને કેટલું? હવે હાઉ મચ તો મારે કોઈક વસ્તુનો જથ્થો જાણવો છે, બરાબર? તો દાખલા તરીકે પાણી કેટલું છે, બરાબર? પાણીનું આપણે એક એક ટીપું કાઉન્ટ નથી કરતા, આપણે એને લીટરમાં માપીએ છીએ, બરાબર છે? તો જથ્થો જાણવો હશે, મારે કોઈક વસ્તુઓનો જથ્થો જાણવો હશે તો હું હાઉ મચનો ઉપયોગ કરીશ। દાખલા તરીકે અહીંયા એને એસપી સેન્ટેન્સ પેટર્ન અપાય છે, હાઉ મચ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વિકેશન પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ અધર વર્ડ્સ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક। તો હવે અહીંયા સેમ એઝ ઇટ ઇઝ હાઉ મચની અને હાઉ મેનીની વાક્ય રચના કેવી છે? સેમ એઝ ઇટ ઇઝ છે। તો જોઈએ આપણે આમાં જે જથ્થો હશે તે રિમૂવ થઈ જશે, દાખલા તરીકે ટુ કેજી, વન લીટર, જે કંઈક જથ્થો આપેલો હશે તે નીકળી જશે। સી વિલ ગીવ ટુ કેજી રાઈસ, તે બે કિલો ચોખા આપશે, કેટલા ચોખા આપશે? બે કિલો, તો અહીંયા જે ટુ કેજી છે તે રિમૂવ થઈ જશે, રાઈઝ અહીં આપણું ઓબ્જેક્ટ છે અને ગીવ એટલે આપવાની ક્રિયા છે, તો માટે વી વન થશે। તો વાક્ય રચના પ્રમાણે જઈશું, હાઉ મચ પ્લસ રાઈઝ, તો હાઉ મચ રાઈઝ, ત્યાર પછી આવશે વીલ, ત્યાર પછી આવશે શી ગીવ, હાઉ મચ રાઈઝ વિલ શી ગીવ, તે કેટલા ચોખા આપશે? ચાલો નેક્સ્ટ, હી વિલ સેલ વન લીટર પેટ્રોલ, તે એક લીટર પેટ્રોલ જે છે તે વેચશે, બરાબર? કેટલું પેટ્રોલ વેચશે? એક લીટર, તો અહીંયા જે જથ્થો છે તે નીકળી જશે। ત્યાર પછી અહીંયા આ પેટ્રોલ જે એઝ ઓબ્જેક્ટ, સી હી જે છે તે અહીંયા સબ્જેક્ટ તરીકે રહીશું, વિલ જે છે તે આપણું છોકરીનું રૂપ, સેલ જે છે તે આપણું વી વન, તો હાઉ મચ, ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ એટલે પેટ્રોલ, હાઉ મચ પેટ્રોલ વિલ હી
સેમ તે કેટલું પેટ્રોલ વેચશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા સારા ભવિષ્ય કાર્ડમાં ડબલ્યુએચ ક્વેશ્ચન પૂર્ણ થાય છે.